वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये वतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી વિરચિત હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એમાં પૂર બીજું તરંગ અડતાલીસમો આ તરંગમાં કન્યાકુમારીથી જનાર્દન તીર્થ ત્યાંથી આદિકેશવ ત્યાંથી મલિયાચલ કિસ્કિંધાપુર થઈ ભગવાન નીલકંઠ પંઢરપુર પધારે ત્યાં સુધીની કથાનું વર્ણન આવશે

હરે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી વર્ણન કરે છે ભગવાન શ્રી હરિ કન્યાકુમારી ક્ષેત્રમાં પધાર્યા છે પુરાણોની કથા પ્રમાણે બાણાસુર નામનો અસુર ભોળા ભગવાન શિવ ઉપર તપ કરી પ્રસન્ન કરી વરદાન માગે મને અમર બનાવો મહાદેવ કહે અમર તો હું પણ નથી મને અજેય બનાવો કોઈ મને જીતી ન શકે મહાદેવજીએ કહ્યું ભાઈ અજેય હું પણ નથી એકાદ વિકલ્પ રાખ તારા માટે એણે માગ્યું કુંવારી કન્યા સિવાય કોઈ મને જીતી ન શકે ભગવાન કે તથાસ્તુ કૃપા ભગવાનની મળી પણ એ કૃપા પચી નહીં બાણાસુરતી ઉદ્ધત બન્યો ભગવાનના સંકલ્પથી ભગવાનનું ઐશ્વર્ય એક કુમારિકા સ્ત્રીના રૂપમાં અવતરી આવ્યું સ્ત્રી ઉપર આની નજર બગડી પરણવા માટે તૈયાર થયું મહાયુદ્ધ થયું કુમારિકાના હાથિયાનું મૃત્યુ થયું વરદાન હતું એટલે વરદાન થતાની સાથે મૃત્યુ થતાની સાથે અસુર મરાયો ભગવાન હતા એ રૂપમાં લોકો એમની પૂજા કરી શ્રદ્ધા રાખી ત્યારથી એ તીર્થ કુમારિકા ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થયું કુવારી કન્યા હતી એટલે કન્યાકુમારીના નામે પ્રસિદ્ધ તીર્થ ભારત દેશની અંદર બે ભૂમિ એવી છે કે જેનો ઇતિહાસ આપણી સંસ્કૃતિમાં ખૂબ ઊંડે મુદ્રાંકિત થયો છે એની એટલી મોટી મોહર વાગી ગઈ છે એક હિમાલય ઉત્તર ભારતમાં હિમાલયના શિખરો ઉપર બદ્રીનાથ મંદિરથી બે કિલોમીટર ઉપર નર પહાડ અને નારાયણ પર્વત આ બંને પર્વતની વચ્ચે એક જગ્યા આવી છે જેને ચરણ પાદુકા નામની જગ્યા કહેવામાં આવે છે સહસ્ર કવચી નામનો અસુર એણે ભગવાન પાસે વરદાન માગ્યા ઘણા બધા ભગવાન કે તો અમર ન બની શકે કુદરતના ક્રમને કોઈ તોડી શકવાને સમર્થ નથી હું એટલા માટે આ કથાઓ કહું છું કે આપણા તીર્થો કેવા છે બુદ્ધિશાળી માણસ પોતાના બચાવ માટે કેવા રસ્તાઓ શોધે છે આ અસુરે એવું વરદાન માગ્યું તો મને એક હજાર કવચ આપો મારું એક કવચ તોડવા માટે જે વ્યક્તિએ એક હજાર વર્ષ તપ કર્યું હોય એ જ તોડી શકે બીજો ન તોડી શકે એક હજાર વર્ષ તપ કરે અને એક હજાર વર્ષ મારી સાથે લડે તો એક કવચ તૂટે ભેખું દાદા પછી બીજું કવચ તોડવું હોય તો પાછી એને હજાર વર્ષ તપ કરવું પડે આને એમ કે આટલી બધી તપસ્ચર્યા કોણ કરે બળ પણ માગ્યું અમર થવાનું વરદાન પણ માંગ્યું પણ કહેવાય છે ને દુનિયામાં કોઈ પણ વસ્તુનો જો વિકલ્પ હોય તો ભગવાન છે દુનિયામાં એવી કોઈ વસ્તુ જ નથી એવી કોઈ વ્યક્તિ જ નથી એવો કોઈ માર્ગ જ નથી જેની ભગવાનને જાણ ન હોય આણે એવું વરદાન માગ્યું એક હજાર વર્ષ તપ કરવાનું એક હજાર વર્ષ યુદ્ધ કરવાનું ત્યારે એક કવચ તૂટે આવા એક હજાર કવચ મને આપો તથાસ્તુ કવચ તો મળી ગયા એવો ઉદ્ધત બન્યો સ્વર્ગના ઇન્દ્રનું રાજ્યને લીધું બ્રહ્મા સુધી પહોંચ્યો દેવો થાક્યા ભગવાનને પ્રાર્થના કરી ભગવાન દયાળુ છે ભક્ત વત્સલ છે ભગવાન બે રૂપે નર અને નારાયણ રૂપે બદ્રિકાશ્રમમાં પ્રગટ થયા બંને ભાઈ એક એક પર્વત ઉપર બેસીને તપ કરવા લાગ્યા ભગવાન નર હજાર વર્ષ તપ કરે આની સાથે હજાર વર્ષ યુદ્ધ કરે એક કવચ તોડે આ બાજુ નારાયણ ભગવાન એ હજાર વર્ષ તપ કરે એ આની સાથે હજાર વર્ષ લડે ત્યાં સુધીમાં નર હજાર વર્ષ તપ કરે આવી રીતે નવસો ને નવ્વાણું નવસો ને નવ્વાણું વર્ષ સુધી નવસો ને નવ્વાણું હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું કેટલું કવચ બાકી રહ્યું એક જ કવચ બાકી રહ્યું કેવાય છે

ત્યાંથી ભાગી ગયો અને કહેવાય છે એ જ સમયમાં બરાબર તમે જાણો છો એ અસુર ભાગીને ગયો કુંતાજીએ એ સમયમાં પેલો મંત્રનું આવાહન કર્યું અને કુંતાજીને ત્યાં એ અસુર કર્ણના રૂપમાં પ્રગટ થયો જે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો જેનું છેલ્લું કવચ તોડવાનું બાકી હતું અર્જુન કોણ હતા અર્જુન કોણ હતા નર હતા શા માટે એને હજાર વર્ષની તપશ્ચર્યા આગળ ભેગી કરેલી એ હજાર વર્ષની તપશ્ચર્યા ભેગી હતી એટલા માટે એ નરના હાથે આ સહસ્ત્ર કવચી નામનો અસુર એનું છેલ્લું મૃત્યુ થયું કહેવાનું આ અસુર સાથે જ્યારે યુદ્ધ ચાલતું હતું છેલ્લું યુદ્ધ ભગવાન નારાયણનું ત્યારે એટલું પ્રબળ યુદ્ધ બન્યું હિમાલયના શિખરો ડોલી ગયા ડગી ગયા અને ત્યારે કહેવાય છે કે ભગવાન નારાયણ એટલું જોર કરીને પેલા આસુર સાથે લડે છે ભગવાન નારાયણના ચરણની છાપ આજે પણ એ પર્વત ઉપર અંકિત છે એટલે તીર્થનું નામ પડ્યું ભગવાન નારાયણના ચરણની છાપ આટલા બધા વર્ષોથી એ પર્વત ઉપર અંકિત થયેલી આજે પણ છે ઉત્તર ભારતમાં એમ કહી શકાય ભગવાનની આ દિવ્ય સ્મૃતિ છે તો દક્ષિણ ભારતમાં ભગવાનના સંકલ્પથી ઉતરેલા કુમારિકા દેવી કુમારિકા એનું જ્યારે બાણાસુર સાથેનું યુદ્ધ થયું અને બાણાસુર સાથેના યુદ્ધમાં એ દેવી જ્યારે લડતા હતા એના ચરણની છાપ ત્યાં આજે પણ છે સ્વામી વિવેકાનંદને આ તીર્થ ખૂબ પ્રિય હતું સ્વામી વિવેકાનંદ કહેવાય છે સમુદ્રથી અંદર બેટ ઉપર આઈલેન્ડ ઉપર આવેલું આ તીર્થ એકાંત જગ્યા હોવાને કારણે સમુદ્ર બાહુથી તરી બેટ ઉપર આઈલેન્ડ ઉપર આવી સ્વામી વિવેકાનંદે નક્કી કર્યું બે જ વિકલ્પ છે કાં શરીરને પાડી દઈશ અને કાં પરમેશ્વર તત્વનો સાક્ષાત્કાર કરીશ આંખો બંધ કરી સ્વામી વિવેકાનંદ ત્યાં ધ્યાન મગ્ન થયા એક દિવસ એક રાત બે દિવસ બે રાત ત્રીજો દિવસ અને ત્રીજી રાતે ભગવાનનો એને દિવ્ય સાક્ષાત્કાર થયો એક કન્યાકુમારી ક્ષેત્ર મહારાજ પણ ત્યાં ગયા છે ગુરુજીની કૃપાથી અમે સંતો પણ તીર્થોમાં દર્શન કરવાનો અવસર મળ્યો જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે એમ થાય કે આપણા મહારાજ આ તીર્થોમાં ગયા એ તીર્થવાસી અનંત આત્માઓ એને પોતાની મૂર્તિનો યોગ કરાવી પોતાની મૂર્તિમાં જોડ્યા તીર્થનું નામ જ છે તારે એટલે તીર્થ તીર્થનો સંસ્કૃતમાં અર્થ જ થાય જે તારે એનું નામ તીર્થ આ રૂપી સાગર જીવ પ્રાણી માત્રને ડુબાડે છે સંસારરૂપી સાગરમાં આવા તીર્થોએ નાવ સમાન છે તીર્થમાં જાય ભગવાનમાં ભાવ હોય સાચા સાધુનો સમાગમ કરે અને ધર્મ નિયમ એનું પાલન કરે તો વર્ષો જૂના લોઢા જેવા એના પાપ થયા હોય ને એ પાપના લોઢાઓ એ ધોવાઈ જાય અને જીવ હળવો ફૂલ બની જાય લાકડાનું નાવ જેમ સંસારના સાગરમાં તરી શકે એવી રીતે એ જીવ લોઢા જેવો હોય ડૂબવાનો હોય એ સાગરમાં સમર્થ બની જાય બે ત્રણ દિવસ ત્યાં રહ્યા દર્શન કરવા આવનારા જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી કૃપાળુ શ્રી હરિકૃષ્ણ પ્રભુ પદ્મનાભ પધાર્યા પરમ દયાળુ શ્રી શ્રીહરિએ ત્યાંના નિવાસી લોકોને અત્યંત આનંદ આપ્યો કેવી સરસ વાતો છે ચરાચર જગતના સ્વામી શ્રીહરિ જનાર્દન તીર્થમાં પધાર્યા આ એક એક તીર્થોમાં દર્શન કર્યા છે ને એના ઇતિહાસો જાણ્યા છે ને એટલે આનંદ થાય અતિ આનંદ થાય નીલકંઠ વર્ણિ ઉઘાડા પગે એક વસ્ત્ર ધારણ કરીને જમવા મળે ન મળે કોઈ આવકાર આપે કોઈ ન આપે આસન આપે ન આપે આદર મળે ન મળે તેમ છતાં સામે ચાલીને આ તીર્થોમાં જાય છે શા માટે એટલા માટે કે તીર્થોમાં હજારો મોક્ષો આવતા હોય મોક્ષની ઈચ્છા લઈને આવતા હોય એમાંના કોઈકને મહારાજની સલૂણી મૂર્તિ એ મનમાં ચોટી જાય તો એણે મોક્ષનું ભાથું બાંધી લીધું આ પદ્મનાભ તીર્થ એટલે ત્રિચિના પલ્લી કેરળ એની રાજધાની છે કદાચ તમે સાંભળ્યું હશે હરીશભાઈ આખી દુનિયામાં વધારેમાં વધારે મોટી સમૃદ્ધિ હમણાં જો કોઈને મળી આવી હોય તો આ પદ્મનાભ ભગવાનનું જે મંદિર છે એની નીચે સાત અલગ અલગ ભેરાઓ હતા એમાં છ તો ખુલા છે હજી એક તો ખુલું જ નથી કેટલા બિલિયન ડોલરનું ગોલ્ડ અમે વર્ષો પહેલા ગુરુજી સાથે દર્શન કરવા ગયા ત્યાંનો સંપૂર્ણ ઇતિહાસ અમે વાંચ્યો હતો તિરુઅનંતપુરમ એવું એનું નામ છે આપણા શાસ્ત્રોમાં અનંતપુરમ તરીકે પણ એ ક્ષેત્ર પ્રસિદ્ધ છે આઠસો નવસો હજાર વર્ષ કરતા પણ જૂનું પ્રાચીન મંદિર છે રાજાઓ જ મંદિરની રક્ષા કરતા રાજાઓ જ મંદિરની સ્થાપના કરતા અને રાજાઓ જ મંદિરની પૂજા કરતા સ્થાપના પણ રાજાઓ કરતા રક્ષા પણ રાજાઓ કરતા અને પૂજા પણ રાજાઓ કરતા અમે જ્યારે ગયા સંતસ્વામી સુખસ્વામી બ્રહ્મસ્વામી બધા સંતો સ્ટડી કરતા જાય બધા તીર્થો ભારતના બે વિભાગ હતા ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગ બહુ મોટી દુર્ઘટના ઘટી ભારત ઉપર ઉત્તર 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 વિભાગમાં એટલા બધા આક્રમણો થયા વિભાગની સંસ્કૃતિ વિભાગના મંદિરો ઉત્તર ભારતના મંદિરો સંસ્કૃતિ બધું નષ્ટ થયું જેમ કે સોમનાથનું મંદિર નષ્ટ થયું આ બાજુ વિશ્વનાથ મહાદેવનું કાશીનું મંદિર નષ્ટ થયું જન્મભૂમિનું અયોધ્યાનું કે મથુરાનું મંદિર નષ્ટ થયું પાંચ હજાર કરતા પણ વધારે મંદિરો સંસ્કૃતિ અને ધર્મના પ્રતીકો ખલાસ થઈ ગયા તો એની સામે દક્ષિણ ભારત સલામત હતું એમાં રાજાઓ અને એનું મુખ્ય કારણ હતું આચાર્યો આપણા બધા ભગવાનના અવતારો ઉત્તરમાં થયા તમે જુઓ પણ ભગવાનની શું કંઈક લીલા હશે ભગવાનની બધી વિભૂતિઓ ઉત્તરમાં અને આચાર્યો બધા દક્ષિણમાં શંકરાચાર્યજી દક્ષિણમાં રામાનુજાચાર્યજી દક્ષિણમાં વલ્ભાચાર્ય જે દક્ષિણમાં મધ્વાચાર્યજી જે દક્ષિણમાં નિમ્બાર્ગાચાર્ય જે દક્ષિણમાં દક્ષિણ ભારત સલામત રહ્યું સંસ્કૃતિની દ્રષ્ટિએ મંદિરોની દ્રષ્ટિએ એમાંનું એક મંદિર એટલે પદ્મનાભ મંદિર એમાં આજે પણ શેષશાહી ભગવાન વિષ્ણુની મૂર્તિ સુતા ભગવાન છે હમણાં એ મૂર્તિનું સંશોધન થયું અમે તો ગયા ત્યારે સાંભળેલું એક જ મૂર્તિમાં પાંચસો કિલો કરતાં પણ વધારે ગોલ્ડ છે આ લોકો હજી તપાસ કરવા માગે છે પણ આ પરમિશન નથી આપતા પણ ઇતિહાસ પ્રમાણે એના કરતાં પણ વધારે ગોલ્ડ એક જ મૂર્તિમાં છે એ મૂર્તિના ઘરેણા પણ સોનાના એક એક અલંકાર પણ સોનાના એક એક વસ્તુ પણ સોનાની આપણી સંસ્કૃતિ પ્રમાણે આજે પણ દક્ષિણ ભારતમાં આવો રિવાજ છે મેં તો કેટલા મંદિરોમાં અમે તો બહુ નાના પચીસ છવ્વીસ વર્ષથી અમે તો આ બધા મંદિરોમાં જઈએ છીએ અને આ બધી સંસ્કૃતિને જાણીએ છીએ પણ વસ્તુ એટલી સત્ય એક સમય એવો હતો રાજા પણ ભગવાનનો દાસ એનો પણ દાસ થઈને ભગવાનની સેવા કરતો અમે જ્યારે પદ્મનાભમાં ગયા આજે પણ રિવાજ છે શર્ટ પહેરીને ત્યાં પરમિશન નથી મળતી અંદર જવાની આજે પણ પદ્મનાભ ભગવાનના તમારે દર્શન કરવા હોય તો પેન્ટ શર્ટ પહેરીને દર્શન તમારે ધોતી પહેરીને જવું પડે અત્યારના સમયે અમે જ્યારે ગયા ત્યારે અત્યાર સુધી ચાલુ છે દરરોજ સવારે એક કલાક મંદિર બંધ થઈ જાય કેમ રાજા પોતે આવે રોજ સવારે એક કલાક ભગવાનની સેવા અર્ચના ને પૂજા કરે ભગવાનનો ચોક રાજા વાળે ત્યારે આપણને એમ થાય આ આપણી સંસ્કૃતિ હતી અમારા રામને સીતા કનૈયો भीष्मने अर्जुन सती सीता समारतनो फरी घर मावसावी दे प्रभु मारो फरी भारत बनावी दे प्रभु मारो એવો થાજે ફરી ભારત બનાવી દે એક મંદિરની સમૃદ્ધિ આખી દુનિયાની આંખો ફાડી નાખી એટલી સમૃદ્ધિ હતી વિચારો અત્યારે છે હતી ક્યાં છે સોમનાથનો ઇતિહાસ તો વાંચો તમે ઇતિહાસ તો વાંચો આપણા બીજા જે મંદિરો હતા રામેશ્વરમ વગેરે મંદિરો એ બધા મંદિરનો ઇતિહાસ તો તમે તપાસો મારે એ કેવું છે એટલા માટે સ્વામી વિવેકાનંદ દુનિયાના દાર્શનિકો દુનિયાના ચિંતકો દુનિયાના ઇતિહાસ જાણકારો એ બધાનું એક જ મંતવ્ય છે કે એક દેશ એવો હતો જેનો ભવ્ય ભૂતકાળ હતો કયો દેશ એ ભારત એની સમૃદ્ધિ એનું જ્ઞાન એનું બળ એના આયુધો એની વિદ્યાઓ એની ટેકનિકો ચીનનો હ્યુ એચ સાંગ નામનો એક યાત્રિક દુનિયાનું સંશોધન કરવા નીકળેલો યાત્રિક છસો સાતસો વર્ષ પહેલા ભારતમાં આવે અને એણે ચાઇનામાં કરેલી નોંધના આધારે શું નોંધ એણે કરી તક્ષશિલા નામનું ભારતનું એક વિદ્યા સંકુલ આપણી ભાષામાં યુનિવર્સિટી મોટી કોલેજ એનું વર્ણન કરતા એ માણસ લખે દસ હજાર પ્રોફેસરો હતા તક્ષશીલા નાલંદા ત્યારે એમ થાય ભારતમાં શું નહોતું બધું હતું પણ એ ભારતના માણસોને જ્યારે પોતાના ધર્મનું ગૌરવ તૂટ્યું એ ભારતની સંસ્કૃતિના માણસોને અંદર અંદરનો સંપ અને પ્રેમ અને ભાવ તૂટ્યો ત્યારે દુનિયામાં સમૃદ્ધથી ખદબતો લથપત્તો એ દેશ ખલાસ થઈ ગયો આજની કંગાળ દશા તો તમે જુઓ બિહારની બાકી પાટલી પુત્ર આજનું પટના બિહારનું એની સમૃદ્ધિ ચાણક્ય લાલુ પ્રસાદનું બિહાર એ રબડી દેવીનું બિહાર રબડી કરી નાખ્યું એનું એટલા માટે શાસ્ત્રમાં લખ્યું કે હંમેશા વ્યક્તિ પ્રધાન કાળ ચાલતો હોય છે સમય છે એના ઉપર પણ વ્યક્તિનું પ્રભુત્વ છે સ્થાન છે એના ઉપર પણ વ્યક્તિનું પ્રભુત્વ છે દેશ ઉપર કાળ ઉપર ક્રિયા ઉપર બધા ઉપર વધારે વધારે પ્રભુત્વ તો સંઘનું છે મહારાજે વચનામૃતમાં ગોપાલનંદ સ્વામીને કહ્યું તમારા જેવા સાધુનો સંઘ હોય ત્યારે દેશ પવિત્ર ન હોય તો પણ પવિત્ર બની જાય તમારા જેવા સાધુનો સંઘ હોય ત્યારે કાળ યોગ્ય ન હોય કળિયુગનો સમય હોય તો પણ સતયુગ થઈ જાય આ અમેરિકા દેશ બાર ચૌદ વર્ષ પહેલાં મેં આવતા ને અમે તો જોયો છે કેવો આ દેશ હતો ગુરુજીની જૂની કથા તમે સાંભળો તેમાં સાંભળવા મળશે ગુરુજી બોલ્યા છે અમેરિકાથી આવ્યા પછી કે આ દેશમાં કોઈ માણસને અડાઈ પણ નહીં અડાઈ પણ નહીં આવું કહેતા અને વાત સાચી જ છે ને તમે હતું જ નહીં પહેલા શા માટે એવા પવિત્ર સંતો આવ્યા સાધુના સંઘે કરીને વૈભવ પ્રધાન વિલાસ અને યાસીમાં ડૂબેલો પણ એમાં ત્યાગ પણ કાળ કેવો છે એના કરતા પણ સંઘ કેવો છે ને એ વધારે મહત્વનું છે સંઘ જો સારો મળે ને તો દેશ અને કાળને બદલી શકે છે મારે એ કેવું છે આ પદ્મનાભ મંદિર એમાં ભગવાન હરિ પધાર્યા છે આપણા ઇતિહાસના રાજાઓ કેવા સમર્પણવાળા હશે એ પણ આમાંથી આપણે જોઈ શકીએ છીએ અને એટલી વસ્તુ સત્ય છે કે ભગવાન અને ભગવાનના સંત અને ભક્ત માટેનું સમર્પણ એ સંસ્કૃતિનો પાયો છે એના વગર તો સંસ્કૃતિ પનપી જ ન શકે આવી રીતે દર્શન કરતા કરતા ભગવાન હરિ જનાર્દન તીર્થમાં પધાર્યા છે તે તીર્થોમાં દેવોના દર્શન કરતા અને સ્નાન કરતા જેમના ચરણની રજને બ્રહ્મા અને શિવ મસ્તક નમાવે છે તો પણ મળતી નથી આવા જે શ્રીહરિ છે તે ભૂમિને પવિત્ર કરવા માટે તીર્થોમાં દેશોમાં વનોમાં અને પર્વતોમાં ઉઘાડે ચરણે વિચરે છે તે પછી મહાપ્રભુ આદિકેશવ પધાર્યા આ એક એકથી ચડિયાતા એવા તીર્થો છે ત્યાં આદિ કેશવના દર્શન કર્યા દર્શન કરવા માટે ત્યાં ઘણા દિવસ રહ્યા અને ઘણા લોકોને પોતાના શિષ્ય કર્યા પીછે આદે કેશવ આયે આદે કેશવ કે દરસ દર્શ કરન તિહા રહે બહુ દિના આદિ સૌ તીર્થમાં પ્રભુ પધાર્યા છે કોઈ મુમુક્ષુ આવે દર્શન કરે પ્રાર્થના કરે પાસે બેસે બે વાત સાંભળે મુમુક્ષુ હોય ભગવાનની વાત કેવી છે તો ચુંબક જેવી છે મુમુક્ષુ કેવો છે તો લોઢા જેવો છે સાચું લોઢું જો ચુંબકથી નજીક આવે ને તો ખેંચાય જ જાય ચોટી જ જાય એ મુમુક્ષુ હોય એને ભગવાનને સંત મળે ને તો એક જ નજરમાં બસ એને કલ્યાણનો માર્ગ મળી જાય ઇતિહાસમાં જેટલા જેટલા મોક્ષના માર્ગે ચડેલા મુમુક્ષુઓ છે ને તપાસો એક જ નજરમાં એક જ મુલાકાતમાં મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણિની મુલાકાત દસ વાર નથી થઈ એક જ વાર થઈ એક જ વાર અરે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની મુલાકાત હજાર વાર નથી થઈ એપોઇન્ટમેન્ટ લીધી હોય ને પાંચ ઇન્ટરવ્યુ લીધા હોય ફોન પર લીધા હોય ઓરલ લીધા હોય લિખિત લીધા હોય એગ્રીમેન્ટ કોર્ટમાં જઈને કર્યા એવું હતું એ તો હવે બધું ચાલુ થયું અને આ કોર્ટમાં જાય તો કઈ ભેગા રહે છે લોકો કોર્ટમાં જઈને મેરેજ કરે બીજા વર્ષે કોર્ટમાં છૂટા થાય લો એક જ વખતની મુલાકાત સ્વામી ને મુક્તાનંદ સ્વામીની મુલાકાત તમે ઇતિહાસ તો જુઓ એક જ વખતની મુલાકાત મુક્તાનંદ સ્વામીની નીલકંઠ વર્ણિની મુલાકાત તમે ઇતિહાસમાં તો જુઓ એક જ વારની મુલાકાત સ્વામી રામકૃષ્ણ પરમ સુતા છે અને નાસ્તિક ગણાતો નરેન્દ્ર દત્ત જેને વિવેકાનંદ થયા પાછળથી એક જ વખતની મુલાકાત પણ મુલાકાત થતાની સાથે એવો જીવ બંધાઈ જાય એવો જીવ કારણ શું ઇતિહાસમાં જ્યાં જ્યાં મોક્ષના દરવાજા ઉઘડ્યા છે ને ત્યાં આવી રીતે મેં કહ્યું ને લોઢું હોય એ ચુંબકથી નજીક જાય એટલે ચોટી જ જાય ચોંટાડવું ન પડે ફેવિકોલની જરૂર ન પડે ધક્કો મારવાની જરૂર ન પડે ચોટી જ જાય ખેંચાય જ જાય મુમુક્ષ હોય અને એને મહાત્મા મળે મુમુક્ષુ હોય એને મહાન તત્વ મળે મોક્ષ માર્ગના દાતા પ્રદાતા સદગુરુ સાચા મળે જોડાઈ જાય એનો આત્મા અને કેવો જોડાય આપણે જાણીએ છીએ ને આ બધી કથાઓ જાણીએ છીએ આ તીર્થમાં જેટલા મુમુક્ષુ આવતા મહારાજની વાત સાંભળતા પાસે બેસતા એના હૃદયમાં બસ ભાવ થવા લાગ્યો હે રૂપ તમારે ચરિત્ર શ્રવણની ઘણી શ્રદ્ધા છે માટે સાંભળો હવે હું આદિ કેશવની વાત થોડી વિસ્તારીને કહું છું આદિકેશવની પાસે એક સુંદર પૂર હતું તે પૂરમાં બે હજાર જેટલા અસુરો રહેતા હતા શ્રીહરિ જ્યારે ત્યાં આવ્યા ત્યારે અસુરોએ શ્રીહરીને જોયા હવે આ સમજવા જેવું છે આદિકેશવ તીર્થમાં જે લોકો મુમુક્ષુ હતા એને મહારાજને જોયા બધા રાજી થઈ ગયા અને જગન્નાથપુરીમાં ભાગતા ભાગતા જે નીકળી ગયેલા ને છટકી ગયેલા ને એ બધા અહીંયા ભરાયેલા એ મોટું ઝુંડ ત્યાં જામેલું અને એણે જોયું તે અસુરો શ્રીહરીને ઓળખી ગયા આ તો આપણો શત્રુ છે અને બોલ્યા જેની આપણે રાહ જોતા હતા અત્યારે અહીં આવી ગયો છે આપણા સદભાગ્ય છે દેવે તેમને એકલો જ મોકલ્યો છે આવું બોલીને તે અસુરો તત્કાળ ઉભા થયા બધાને બાંધીને મારો હવે તેને જવા દેશો નહીં આવું બોલતા બોલતા શરીરને મારવા માટે ધસી આવ્યા કારણ કે નકતા લોકોને લાજ શરમ નહોતી ગામના લોકો વિવેકી હતા સમજણા હતા તે બધા અસુરોને રોકવા આવ્યા પણ જ્યારે અસુરોએ તેમની વાત ન માની ત્યારે કોઈએ છાની રીતે રાજાને ખબર આપી દીધી એક મહાન પરમહંસ જેવા સાધુ આપણા નગરમાં આવ્યા છે તેને બગલા જેવા અસુર વૈરાગ્યો મારવા દોડ્યા છે આ પરમહંસ અત્યંત સાધુ સ્વભાવના છે આવા સંત ક્યારેય આપણા નગરમાં આવ્યા નથી હે રાજન એને બચાવી લો એક હંસ મહાપુર મે આયે તાકુબ મારન હંસ એક અતિ સાધુ સ્વભાવા એસે ઇહા યુ દન આવા એક હંસ મહાપુર મે આયે તાકુબ મારન કો ધાયે એક હંસ છે અને પેલા બધા બગલા જેવા છે બગલો ઉપરથી ધોળો અને અંદરથી કાળો હંસ ઉપરથી પણ ઉજળો અને અંદરથી પણ ઉજળો ફેર આટલો જ બસ કોઈએ કહ્યું છે ને ઉપરથી ઉજળા થવાથી શું ઉપરથી ઉજળા બગલા કરતા તો કાગડો સારો કે ભલે અંદરથી કાળો ને ઉપરથી કાળો કોઈ છેતરાઈ તો નહીં આને જોઈને તો કેટલા છેતરાઈ જાય આવા દંભી તત્વો આવા પાખંડી તત્વો કળિયુગમાં દિવસે દિવસે વધતા જશે રામ 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 કરતા પણ મુખમાં જ રામ હોય બગલમાં તો બગલાની જેમ આંખો બંધ કરી ધ્યાન કરતા હોય પણ એ નજર ભગવાનમાં ન હોય રોડની વચ્ચે કપડાં કાઢીને પેલો બેઠો હતો ને બાવો તમે જોયું તો ને સુરા ખાચર નીકળ્યા સુરા ખાચર મહારાજ આની પરીક્ષા કરવી પડશે આ બાપજીની પરીક્ષા કરવી પડશે આવા બાવાજી જોયા નથી અરે કુંભમાં તમે જાઓ એવા એવા એક એક થી ચડ્યાતા એવા તમે જોવા મળે એવા જોવા મળે આશ્ચર્ય થાય આશ્ચર્ય થાય ખરેખર એટલા માટે કહું છું ને દંભને પાખંડથી ભરેલા તત્વો તો ઢગલો દુનિયામાં મળવાના એ જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે એ જેન વચન વીત્યા વૈરાગે રે અંતરમાંથી આવે છે તન અને મન કેવું લખ્યું એ જેનું તન મન માન્યું ત્યાગે રે પેલા સિદ્ધની વાત હતી ને રાત્રે ઊભા થયા સુતા સુતા દિવસે શું કીધું કે તમે કળિયુગમાં જન્મેલા તમને યોગમાં કે ખબર ન પડે હું તો અન્ન પણ લેતો નથી ને જળ પણ લેતો નથી કેટલા યુગોથી સાધના કરું છું તમને શું સાધનામાં ખબર પડે અહીંથી જતા રેજો રાત્રે મોટા હિંસક પ્રાણી મરી જશો મહારાજ કે નથી જવું તો જોઈ લો સુતા રાત્રે ચાલુ કર્યા બાવાજી ઉભા થયા ક્યાં ગયા ઝાડ ઉપર વાળ ચલાવેલી ચડાવેલી ઝાડના ખૂણામાં લોટ પાણી સંતાળી રાખેલું અડધી રાત્રે રસોઈ કરી ખાઈ પીન મોઢુંદન હુઈ ગયા ખબર છે ને દંભને પાખંડે માજા મૂકી રહ્યો છે ત્યારે ભગવાન એકાંતિક સાધુઓ હિમાલયના શિખર ઉપર ન મળે અરે તમે ક્ષેત્રના જંગલના ખૂણા ખૂણામાં ખોદી નાખો તો પણ ન મળે એવા પવિત્ર એવા નિર્મળ કેવા સાધુ એ જે નું તન મન માન્યું ત્યાગેરે ભક્તિ ધર્મ ભાવે છે જેનું તન નહીં તન અને મન ઉપર અને અંદર વૈરાગ્યથી ભરેલા છે ત્યાગથી ભરેલા છે રાગ નથી વાસના નથી શું છે અંદર ત્યાગ છે મહારાજને માટે ગુરુજીને રાજી કરવા માટે સંતો ભક્તોને રાજી કરવા માટે જેટલું છોડવું પડે એટલી છોડવાની તૈયારી છે એટલું નહીં ભક્તિ ધર્મ ભાવે છે શબ્દ જુઓ ભક્તિ જેને ભાવતી હોય ને એને ધર્મ ન ભાવતો હોય અને ધર્મ જેને ભાવતો હોય એને બે વિરોધી તત્વ છે આમ તો ધર્મમાં મર્યાદા હોય ભક્તિ એટલે પ્રેમ પ્રેમમાં તો એમાં તો ભેગા થઈને નાચે તો મજા આવે ભાઈ રાધા કે બેના શ્યામ આધા લો શ્યામ એક બાજુ રે ને રાધા એક બાજુ રે ના બે ભેગા થઈ જાય ભક્તિ ને ધર્મ બંને વિરોધી તત્વ છે પણ આ સાધુ એવા હોય ને ભક્તિ પણ ભાવે એને ધર્મ પણ ભાવે ભગવાનમાં પ્રેમ પણ કરે પણ ભગવાનની આજ્ઞાને ખબરદાર થઈને પાળીને કરે હા ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકીને ન કરે એવી સરસ વાત આવી ગામના વિવેકી અને ડાયા માણસોએ રાજાને પ્રાર્થના કરી બહુ સરસ આ વસ્તુ સમજવા જેવી છે મેં કહ્યું ને આ કળિયુગમાં આવું દરરોજ ચાલવાનું દરરોજ જેમ જેમ કળિયુગ આગળ વધશે ને જેમ જેમ કળિયુગ આગળ અસત્યનું અધર્મનું અનીતિનું અત્યાચારનું જોર વધવાનું જ છે મેં ઘણા સમય પહેલા વાત કરી હતી સતયુગમાં યુદ્ધ જ નહોતા યુદ્ધ થયા પણ કેવા દેવો અને દાનવોના દેવો સ્વર્ગમાં હતા દાનવો પાતાળમાં હતા અલગ અલગ લોકમાં રહેનારા માણસો એના વચ્ચે યુદ્ધ થયા એક લોકમાં રહેનારા માણસોમાં યુદ્ધ ન થયા સતયુગ પૂરો થયો ત્રેતાયુગ ચાલુ થયો થોડા સમય પછી ત્રેતાયુગમાં મોટું યુદ્ધ થયું રામ અને રાવણનું તમે જાણો છો બંનેની જ્ઞાતિ જુદી હતી બંનેના દેશ જુદા હતા જુદી જુદી જ્ઞાતિના જુદા જુદા દેશમાં રહેનારા દૂર દૂરના માણસો વચ્ચે સંઘર્ષો થયા જોયું ને અયોધ્યામાં થોડી એવી સંઘર્ષ જેવી વાત એ રામે છોડી દીધું ભરત માટે રામે આખું રાજ્ય છોડી દીધું જોયું ને કૌશલ્યાને થોડી વાર ઉદ્વેગ થયો છે કે કેમ દીકરો એકલો દશરથનો છે મારો પણ દીકરો છે દશરથને ભરતને ગાદી આપવી મને વાંધો નથી પણ મારા રામને વનવાસ કૌશલ્યાને આવી ઈચ્છા થઈ છે રામાયણ તમે વાંચો શાસ્ત્રોને પણ કૌશલ્યાને ખબર પડી એકલા દશરથ નહીં સાથે માં કઈ કઈ પણ સંમત છે કે રામ વનમાં જ જવો જોઈએ ચૌદ વર્ષ સુધી ત્યારે કંઈક કૌશલ્યા પોતાના દીકરાને પોતાના પ્રાણ કરતા વાલા પુત્રને કહે છે બેટા જેમ હું તારી માં છું એમ કઈ કઈ પણ તારી માં છે એણે તને કહ્યું છે તું તારા પિતા અને માતાનું વચન પ્રેમથી પાળવું સંમત છું જુઓ તો ખરા અને આજની મા હોય તો શું શીખવાડે ટ્રાન્સલેટ છાંટી દે ઉપર તમે સંસ્કૃતિ જો મારે એ કેવું છે આપણા દેશની સંસ્કૃતિ કેવી છે કેવી છે અમેરિકાના ડોલર ઇંગ્લેન્ડના પાઉન્ડ આની કોઈ વેલ્યુ નથી એટલી મોટી વેલ્યુ ફેમિલી વેલ્યુ બરાબર સંયુક્ત પરિવાર જે દુનિયાનું મૂલ્યવાન તત્વ હતું એ તો ભારતમાં હતું જુદી જ્ઞાતિના જુદા દેશમાં રહેનારા માણસો વચ્ચે સંઘર્ષ થયા પહેલા અલગ અલગ લોકમાં રહેનારા માણસો વચ્ચે પછી દૂર દૂર રહેનારા માણસો વચ્ચે ત્રેતાયુગ પૂરો થયો અને પછી શરૂ થયો દ્વાપર એક જ રાજા કુરુ રાજા કુરુ રાજાના વંશજ એક જ રાજ્યમાં રહેનારા એક જ પરિવારમાં જન્મેલા કજીન ભાઈઓ હામે હામે ધોકા લઈ કૌરવન પાંડવો હામે એવા 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 આખા ભારતને છપાચટ કરી નાખ્યો જોયું ને આ દ્વાપર યુગ પૂરો થયો કળિયુગ ચાલુ થયો કળિયુગમાં ક્યાં યુદ્ધ થશે કે કહેવાય નહીં દાદા કોઈ યુદ્ધ લડનાર નહીં તો નવરો બેઠો બેઠો લડ્યા કરે એકલો મન જો લડ્યા કરે આમ કરી નાખીશ તોડી નાખીશ પતાવી દઈશ ખબર પાડી દઈશ આમ કરી નાખીશ તેમ કરી નાખીશ ઊંધું કરી નાખીશ ચતુર કરી નાખીશ એને બતાવી દો થોડા દિવસ તારા પણ તું જોઈ ને થોડા દિવસે એકલો બેઠો બેઠો ચાલે છે ને તમે જુઓ છો ને એટલા માટે ગુરુજી એક વાર બહુ સરસ સભામાં વાત કરી રાવણની સભા અને ધૃતરાષ્ટ્રની સભા એટલે કે લંકાની સભા અને હસ્તિનાપુરની સભા આ બંને સભામાં થોડો ફેર પડી ગયો શું રાવણની સભામાં એક તત્વ એવું હતું વિભીષણ ઊભો થઈને કેનાર કે ભાઈ આ ખોટું થાય છે એક તત્વ એવું હતું ખોટું થાય છે એવું કેનાર પણ હસ્તિનાપુરની સભામાં પિતામાં ભીષ્મ બેઠા હતા ને અને દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ને તો પણ બોલી ન શક્યા અને પરિણામ શું આવ્યું તમે જાણો છો ને છ મહિના સુધી બાણની સૈયા મળી પિતામાં ભીષ્મ બોલ્યા પરિણામ શું આવ્યું હજારો નહી લાખો કરતા પણ વધારે માણસોનો કચ્છ ઘાણ નીકળી ગયો જો પિતામાં ભીષ્મ બોલ્યા હોત ને જો એ હસ્તિનાપુરની સભામાં ત્રાણ નાખીને સિંહની જેમ ગર્જના કરી હોત ને કૌરવની મજાલ નહોતી યુદ્ધ થાત થાત ગુરુ દ્રોણ નીચું ઘાલીને બેઠા રહ્યા કૃપાચાર્ય ઊંધું જોઈને બેઠા રહ્યા એટલા માટે શાસ્ત્ર કહે છે એટલા માટે શાસ્ત્ર કહે છે કે અસત્ય કરનાર છે ને એ જેટલો ગુનેગાર છે ને એના કરતા પણ અસત્યને પ્રોત્સાહન આપનાર છે ને એ વધારે ગુનેગાર છે અને અત્યારે સમાજમાં કેવું ચાલે છે અસત્યને પ્રોત્સાહન આપનારા વધી ગયા નથી લાગતું એવું અસત્ય કરનાર અસત્ય ક્યારે કરે છે સમજો છો ને તમે કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ ત્યારે થાય છે એની ડિમાન્ડ છે ત્યારે ને જે વસ્તુની ડિમાન્ડ જ ન હોય તો એની સપ્લાય થઈ શકે ન થઈ શકે અસત્યનું આચરણ કરે છે એના કરતાં પણ અસત્યને પ્રોત્સાહિત કરે છે એ વધારે ગુનેગાર છે વધારે દંડનીય છે એટલા માટે આપણે ભગવાનના ભક્ત છીએ આપણાથી થાય તો સારું આચરણ આપણે કરીએ કદાચ કોઈક વસ્તુ આપણાથી ન થઈ શકતી હોય કોઈક ભગવાનના ભક્ત કરતા હોય તો આપણે એને વંદન કરીએ પણ સાધુની ટીકા ધોળે દિવસે કરતા હોય બહુ જોયા એવા સાધુઓ સાધુ વિશે ગમે તેમ બોલતા હોય ધર્મ વિશે ગમે તેમ બોલતા હોય દેવ અને મંદિરો વિશે ગમે તેમ બોલતા હોય બેફામ બોલતા હોય એવા માણસોને તો મોઢે પટ્ટી મારવી જ પડે હા જરૂર પડે તેને ગાલ ઉપર બે તમાચા પણ મારવા પડે ગામના વિવેકી અને સમજણા માણસોએ પ્રયત્ન કર્યો અસુરને રોકવા રોકાયા નહી રાજા સુધી પહોંચી ગયા રાજાને વાત કરી મહારાજ નગરમાં આવ્યા છે આપ રક્ષા કરો હે રાજન તમે અત્યારે તેની મદદ કરો તમે તો નીતિ પ્રવીણ છો સાધુ સંતોની સહાય કરવા માટે તો પરમેશ્વરે તમને રાજ્ય આપ્યું છે જેની કૃપાથી તમે રાજ્ય પામ્યા છો તે જ અહીં આવ્યા છે બે હજાર અસુરો છે મહારાજ આ સાધુની પાછળ પડી ગયા છે હવે તમે જ તે અસુરોનો વિનાશ કરો અને આ સંતની રક્ષા કરો ત્યારે રાજા પોતાની બધી સેનાને લઈ આવ્યા પણ અસુરો તો મહાન વિકરાળ હતા તે બધા રાજાની સામે થઈ ગયેલો હા અસુરોનો સ્વભાવ આવો જ હોય અત્યારે છે ને વા બહુ એવા છે આ જ છટકીને ભાગેલા છે ને હજી ફરજ કરે છે હજી એનો સો ટકા વિનાશ નથી થયો અસુરોનો અધર્મ દેખીને રાજા અત્યંત ખીજાયા રાજાને થયું આ હિંમત આ લોકોની કેટલાકને તોપે દીધા કેટલાકના મસ્તક કાપી નાખ્યા શ્રીહરિ સહેજે અહીં આવ્યા અને બે હજાર અસુરોનો વિનાશ થયો કેટલા અસુરોનો બે હજાર અસુરોનો વિનાશ થયો दो हजार हे असुर राय सहेज श्री हरे ईहा आए निपति श्री हरि को नृपति श्री हरि जोई महामगन भय मन सोए दो हजार हे असुर राये बे हजार असुर नो कच्च घाण निकली गय રાજાએ શ્રીહરિના દર્શન કર્યા મનમાં ખૂબ પ્રસન્ન થયા ચરણ કમળમાં નમી પડ્યા બે હાથ જોડીને બોલ્યા મને કંઈ સેવા બતાવો આપ વર્ણિના રૂપમાં જે આવ્યા છો તે હું માનું છું કે આપ સાક્ષાત પ્રભુ વામનજી આવ્યા છો હું આપને માટે જે કહો તે કરું આપની સેવાથી જ હું સાગર તરી જઈશ મેં બીજા કોઈ જપ તપ વગેરે સાધન કર્યા નથી મને સેવા કરવામાં ભાવ છે આપણા દેશના રાજાઓ કેવા વિનમ્ર હશે નિષ્કામ સમયે સરસ વાત કરી હતી ને મને બહુ ગમી વાત કે આ કેવું આશ્ચર્ય કહેવાય નીલકંઠ વર્ણી અરે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એક બાળક યોગીના રૂપમાં તપસ્વીના રૂપમાં સાધુના રૂપમાં બાળક આમ પણ બધાને વાલો હોય ને બાળક આમ પણ બધાને વાલો હોય ને અમેરિકામાં બાળકોને કેટલો રિસ્પેક્ટ આપે તમે જુઓ તો ખરા કેટલો રિસ્પેક્ટ બાળકો માટે કોઈ પણ બાળક છે એક નાના બાળક માટે શું આદેશ કરે તમે જુઓ એક નાના બાળકના જીવને બચાવવા માટે આ દેશ કેટલો ખર્ચો કેટલો મોટો ખર્ચો મેં તો દાખલા જોયા હું તો જાહેરમાં કહું છું આપણા ભાવિન ભગત મેકનવાળા એમના ઘરે બે બાળકનો જન્મ થયો એવી ક્રિટિકલ પોઝિશન એવી ક્રિટિકલ સિચ્યુએશન બાળક જીવી શકે એવી કોઈ હાલત જ નહોતી કોઈ હાલત નહીં ભગત પણ હાથ ઊંચા કરી દે મહારાજની ઈચ્છામાં તો કંઈ ચાલે નહીં પણ અહીંના ડોક્ટરે બીડું ઝડપ્યું નહીં અમે પ્રયત્ન કરીશું નાના બાળકના જન્મેલા બાળકના હૃદય પણ એનું કંઈક પેટમાં હતું પેટમાં હૃદય બરાબર મગજમાં જનારી વેન્સ પણ કંઈ નહોતી કે ઓછી હતી આઠ આઠ નવ નવ કલાક ચાલી એટલી મોટી મોટી સર્જરી બબે ચાર ચાર પાંચ પાંચ વાર થઈ પણ એ બાળકને એવો તંદુરસ્ત બનાવી દીધો વિજ્ઞાને આપવાની કેપેસિટી નહોતી કોઈ કરી પણ ન શકે મિલિયન્સ સોફ ડોલરનો ખર્ચો કોને કર્યો સરકારે કર્યો કોના માટે કર્યો એક બાળક માટે બિઝનેસમેન માટે નહીં બિઝનેસમેન માટે અંબાણી માટે તો બધા ફેસિલિટી કરે એક બાળક માટે આજે જન્મેલા બાળક માટે ત્યારે આપણને એમ થાય એક બાળકના રૂપમાં બાલપ્રભુ પોતે બ્રહ્મચારી બની ત્યાગી બની સાધુ બની બાળક એ વંદનીય છે એમાં બાળક સાધુ હોય તો વધારે વંદનીય થાય ને સાધુ પણ વંદનીય છે બાળક અને એમાં પાછા સાધુના રૂપમાં તપસ્વીના રૂપમાં અતિ તેજસ્વી કોઈ પણનું મન મોહી જાય એવો એ બાલપ્રભુ પણ એને જોઈને સાધુએ પથરા નાખ્યા અને રાજા મહારાજાઓએ સેવા કરી પૂજા કરી મહેલમાં રાખ્યા નગરોમાં રાખ્યા એટલા માટે વચનામૃતમાં મહારાજ કહે ત્યાગી કે ગ્રહસ્થનો કંઈ મેળ જ નથી જેની સમજણ ઊંચી એ ઊંચો ઊંચા આસન ઉપર બેસી જવાથી જો ઊંચો થવાતો હોત ને તો કાગડા પણ ઊંચા જ બેસે છે હા એ ક્યારે નીચે ન બેસે મહેલમાં કાગડા ઊંચા બેસે ઊંચા આસન ઉપર બેસવાથી ક્યારે કોઈ ઊંચો નથી થતો ઊંચા કુળમાં જન્મવાથી જો ઊંચા થવાતું હોત તો રામ કરતા રાવણનું કુળ ઊંચું હતું એ ભગવાન કહેવાતો હોત ન કહેવાય ઊંચું કુળ ઊંચું આસન એ મહત્વ નથી ઊંચા સંસ્કાર ઊંચી માનવતાની જરૂર છે આ કથામાંથી એટલી વસ્તુ તો શીખવાની જરૂર જ છે આજે માણસ એટલું બધું બેફામ અસત્ય બોલે છે બેફામ અસત્ય કરે છે ધોળે દિવસે લોકોની આંખોમાં ધૂળ નાખે છે એવા દુષ્ટની સામે તો આજે આપણેની સાથે ભળીએ તો નહીં જ આપણને ન ખબર હોય તો દૂર થઈ જઈએ પણ આ જે ખબર વિના જાણ્યા વિના એની સાથે આંદોલનોમાં ગમે તેમ લોકો ભળી જાય છે હાથા બની જાય છે એના માટે તો કહેવાનું મન થાય કે ભગવાન શ્રી કેવો દંડ આપે છે તમે જુઓ રાજાને કંઈ ખબર નથી પણ રાજાને ખબર પડી કે એક બ્રહ્મચારી ઉપર એક સાધુ ઉપર બે હજાર માણસો તૂટી પડ્યા તો અસત્ય છે આ તો અન્યાય છે આ તો ધોળે દિવસે ખોટું થઈ રહ્યું છે મારે જવું જોઈએ સમજાવ્યા પણ પેલા બાબા નહી રાજાની સામે થઈ ગયા રાજાને થયો બસ કે ભૂત તોપના પછી રાજા એ પ્રાર્થના કરી પ્રભુ તમે સાક્ષાત વામનજી ભગવાન હો એવું મને લાગે છે મેં કઈ જાજુ તપ નથી કર્યું જાજા સાધન નથી કર્યા બસ પ્રભુ તમારી સેવાનો અવસર આપો આમ કહીને શ્રીહરિને પોતાના રાજદરબારમાં પધરાવ્યા શ્રીહરિની મહાપૂજા કરવા માટે સામાન મંગાવ્યો અંગે કેસર ચંદન ચરચ્યું ગુલાબ જળ છાંટ્યું મોગરાની કળીઓનો પાઘડી કે માથા ઉપર બાંધાતો ફૂલોનો એક પ્રકારનો ઘાટ એટલે ખૂબ શ્રીના મસ્તક ઉપર ધારણ કર્યો છાતી ઉપર મોગરાની કળીઓ અપાર હાર પહેરાવ્યા મોગરાની કળીઓના બાજુબંધ અને તોરા ધરાવ્યા જેનો સુગંધ ચો તરફ ફેલાયો હતો રાજાએ ચરણકવળ ઉપર ચંદન ચરચીને પછી તેને પોતાની છાતી ઉપર ચાપ્યા કેટલો પ્રેમ થયો છે રાજાને બસ આવી રીતે મહારાજની મૂર્તિમાં હેત કરીએ આજે આપણા સંતો દર્શન કરી સંતો તો એવા રાજી થઈ ગયા એટલા રાજી થઈ ગયા કે ઇન્ડિયા શ્યામ સમી દરરોજ વોટ્સઅપ દ્વારા અમને આ ડેલી દર્શન મોકલતા મહારાજના દર્શન કરતા પણ આજે દર્શન સાક્ષાત કરવાનો અવસર મળ્યો એટલા રાજી થઈ ગયા કેવા મહારાજ છે ગુરુજી આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી ગુરુજીએ આપણને કેવા મહારાજ પ્રગટ મહારાજ આપી દીધા બસ આ મહારાજમાં હેત કરીએ આ મહારાજની મૂર્તિને અંતરમાં ધારીએ આ મહારાજની મૂર્તિને હૃદયમાં ઉતારીએ આ મહારાજ માટે જે કરવું પડે તે કરી દઈએ બસ આપણી જાતને નિછાવર કરી દઈએ કરવા જેવું આ છે ન કરવાનું તો બધા જ કરે છે આ પીવળા ઘનશ્યા મહારાજનો પાટોત્સવ આવે છે ભક્તો પધારજો પધારજો હા ચૂકી ના જતા આ મહારાજના અમારા વાલા મહારાજના અમારા પીવડા મહારાજના પ્રથમ બર્થડે પર ગુરુજી પધારશે તમે બધા ભક્તો લાઈવમાં તો રોજ દર્શન કરો છો રોજ નિહાળો છો પણ પાટોત્સવ ઉપર પધારજો આ મહારાજ અભિષેક કરતા હશે અલગ અલગ રસથી અલગ અલગ ઔષધિથી દૂધ દહીં પંચામૃતથી મહારાજ સ્નાન કરતા હશે મહારાજના એક એક અંગના દર્શન થતા હશે મહારાજની મૂર્તિની અત્યંત મનોહરી આકૃતિના દર્શન થતા હશે આ દર્શન કોને મળે કોને મળે હરીશભાઈ આવી મૂર્તિ આપણને મળી છે ને બસ રાજાને એવો ભાવ થયો હ મહારાજના ચરણ છાતી ઉપર ચાપ્યા ધૂપ અને દીવો કર્યો આરતી ઉતારી ઘણી જાતના મેવાને ફળ પણ ધર્યા સુખ સ્વરૂપ શ્રીહરિ તે રાજાનો અત્યંત ભાવ જોઈને ખૂબ રાજી થયા શ્રીહરી અમૃત જેવા વચન બોલ્યા સાંભળતા સહુને આનંદ આનંદ થઈ ગયો રાજા તમે જપ તપ વગેરે બધું કરી લીધું છોડી દો ચિંતા મેં નથી કર્યું જપ મેં નથી કર્યું તપ આવા સાધુમાં ભાવ થાય ને એમાં બધું આવી ગયું કેસે આ સંત તો બહુ સારા રે ખરા કલ્યાણ ના કરનારા રે એટલો જ ગુણ કોઈ રે રે એ તે તો બ્રહ્મ તમે જપ પણ કરી લીધા તમે તપ પણ કરી લીધું કરવા જેવું તમે બધું કરી લીધું કારણ કે તમે ભગવાનની અને સંતોની રક્ષા કરી છે तुम्हारी रक्षा संत हरे अब ही करहीं ते जिहा तुम्हारी रक्षा संत हरे अब ही करही ते तमें भगवान ने रक्षा करी तमें साधु रक्षा करी धर्म धर्मनी रक्षा करी તમે ધર્મવાળા સજ્જનોની રક્ષા કરી માટે હવે ભગવાન અને સંતો તમારી રક્ષા કરશે તમે નિર્ભય થઈ જાઓ કેટલું મોટું ફળ મેં ઘણી વાર કથામાં વાત કરી છે ગુંદાળી ગામના બે કાઠી મામાના સાધુ ઘરે આવે દીકરા તો બે બાર હતા મામાના સાધુ ઘરે આવ્યા છે ઘરમાં વૃદ્ધ માજી એકલા રસોઈ આપે ગામનો દુષ્ટ રાજા ગામના દુષ્ટ માણસોની ચડામણીને લીધે સેવકોને મોકલે ચાકરોને મોકલે જાઓ એ બાવાના ધોતિયા ખેંચી લેજો દંડા મારીને કાઢી મૂકો મારા ગામમાં બેઠા પૂછ્યા વગર આવ્યા આવા ઉદ્ધત રાજાઓ હતા સાધુઓ રસોઈ કરતા હતા વૃદ્ધ તો ઘરની અંદર એક ખૂણામાં બેઠા બેઠા દર્શન કરે સાધુઓને નિહાળે ચુલાસ છળગાવ્યા છે માટલા મૂકી દીધા છે પાણી નાખી દીધું છે ખીચડી પકાઈ પાકવાની ચાલુ છે સંતો એક બાજુ બેઠા બેઠા રાહ જોવે છે ને પેલા એવા કોને પૂછીને આવ્યા કોનું ગામ છે ચાલો નીકળો સંતો કે બસ નીકળી જશું તમે કીધું નીકળી નીકળીશું આ રસોઈ મારી થઈ જાય એટલી જ વાર બે મિનિટ રાહ જો પહેલા બધા ખીજાણા તમારા બાપાનું ગામ છે લાતો મારી માટલા ફોડી નાખ્યા સાધુના કપડાં ખેંચ્યા સાધુની જોળ્યો તોડી નાખી સાધુના પત્તર તુમડા ફેંકી દીધા સંતોની મૂર્તિ હતી એ પણ તોડી નાખી કેવા દુષ્ટ માણસો લાકડી મારી પેટ ઉપર પાટા મારી સાધુને કાઢી મૂક્યા પેલા વૃદ્ધ માજી ઘરના આંગણામાં બેઠા બેઠા એવા રડે એવા રડે અને એમાં બે દીકરા આવે હા હાથથીના મદન્યા જેવા જુવાન જોધ જેવા બે દીકરા આવે માં ઘરમાં વેરણ છેરણ ચારે બાજુ બધું પડ્યું છે અને માં ચોકમાં ઓસરીમાં બેસી ચોધાએ માથા પછાડીને રડે માં બોલ શું થયું તારી સામે કોઈ આંગળી કરી હોય એનો આખો હાથ ખેંચી નાખીએ હોય એની બંને આંખ અત્યારે સળિયા ભરાવીને ફોડી નાખીએ બોલમાં શું છે અને માએ જયારે વાત કરીને બંને ભાઈએ કેસરિયા કર્યા ખુલ્લી તલવાર લીધી માં આશીર્વાદ આપ ભગવાનની ઈચ્છા તારા દર્શન કરવા આવશું બાકી અક્ષરધામમાં મળીશું ખુલ્લી તલવાર લઈ દરબારનો ચોક ભરાઈ બેઠો હશે ચારે બાજુ દરબારીઓ કહુંબા હોકા આવી એની મહેફિલ જામેલી ખુલ્લી તલવારમાં બે ભાઈ પેલો હરણાઓનું ટોળું હોય ને સિંહ કેવી એમ ત્રાપ નાખે વચ્ચે પડ્યા અમારા સાધુને કોણે માર્યા અને પેલો દરબાર જોત જોતામાં બોલી ગયો મેં કેમ શું કરવાનો તું એવી તલવાર ઝીકીને ત્યાં ત્યાં માથું કાપી નાખ્યું રાજાને મારે યુદ્ધ તો થાય જ ને એ જીવતા રહી આખું લશ્કર તૂટી પડ્યું પણ ધર્મને એને પ્રાણ આપેલા સાધુને એને પ્રાણ આપેલા એનું બલિદાન એની કુરબાની નાની નહોતી આપણે આ ટાઉનમાં બેસીલોન આ રેલિટન ટાઉનમાં બેસિલોન નામનો એક સોલ્જર બીજા વિશ્વયુદ્ધમાં વિયેતનામ સાથેના યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફાઈટર પ્લેનનો એ પાયલોટ હતો અને જે રોલ એની સ્મૃતિમાં આજે કેટલા વર્ષોથી દર વર્ષે આપણે જોઈએ છીએ એનો દિવસ આવે કેટલી મોટી આખું ગામ બંધ હોય એક સૈનિકને ખાતર આ દેશમાં કેટલું બલિદાન છે એનું સરહદ ઉપરનો સૈનિક એનો પ્રાણ આપે છે એટલા માટે તો આ દેશ આખો લીલા લેર કરે છે તો આપણા દેશનું દુર્ભાગ્ય છે કે સૈનિકોની એટલી કદર નથી આ ધન્યવાદ આપવા જોઈએ મોદી સરકારને એને સૈનિકો માટે અત્યારે ઘણી બધી સારી એવી સ્કીમો સુવિધાઓ કરી છે સૈનિકોની રક્ષા સૈનિકોની સલામતી જે સરહદને સાચવે છે સરહદ માટે દેશ માટે જે કુરબાન થાય છે એનું બલિદાન નાનું નથી બંને ભાઈ યુદ્ધમાં ઘવાયા પ્રાણ આંખમાં આવ્યો છે મહારાજે દર્શન દીધા શ્રીજી મહારાજે બે ને પોતાના ધામમાં લઈ ગયા વચનામૃતમાં નામ લખાઈ ગયા ગુંદાળી ગામના બે કાઠી પૂજા નહોતી કરી ધર્મ નિયમ નોતા પાડ્યા કંઠી નોતી પહેરી પણ શા માટે ધર્મને ખાતર સાધુને ખાતર સત્યને ખાતર પ્રાણ આપી શક્યા હતા અરે એની ક્યાં કથા રામચરિત માનસ તુલસીદાસજી મહારાજનું રામાયણ દશરથ કેવા હતા ધર્મની મૂર્તિ હતી પણ કામવશ થઈને કામ વશ થઈને રામને વનવાસ આપ્યો કામને વશ થયા અને રામને અન્યાય કર્યો ભરતને ગાદી આપી હો ત્યાં સુધી વાંધો નહીં પણ કામને આધીન થઈ અને દશરથે કેટલી મોટી ભૂલ કરી નાખી રામને વનવાસ અને એની સામે સીતાનું હરણ થાય એક પંખી વચ્ચે પડે જટાયું તમે જાણો છો ને ગવાય ભગવાન રામચંદ્રજી નીકળે ગીધ અધમ ખગ જો જાચત જોગે જે યોગીને ગતિ ન મળે એ રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ એમ કહે એક અધમ પંખી હલકામાં હલકું પંખી માંસાહારી પંખી કયું પંખી ગીધ એને ભગવાને ગતિ આપી પોતાના ખોળામાં માથું રાખ્યું પોતાના હાથે પાણી પાયું પોતાના દિવ્ય દર્શન આપ્યા અને પોતાના ખોળામાં એનો પ્રાણ છોડાયો ભગવાનના ખોળામાં કોણ પ્રાણ છોડી શકે કારણ કે મા સીતાને ખાતર એ પંખીએ રાવણની સામે બાથ ભીડી સમજો છો ને આ પક્ષનું ફળ છે મહારાજ એટલે રાજાને કહે છે રાજા તમે ચિંતા છોડી દો કે મેં તપ નથી કર્યું મેં જપ નથી કર્યા મારું શું થશે તમે સંતની રક્ષા કરી તમે ધર્મની રક્ષા કરી તમે ભગવાનની રક્ષા કરી માટે હવે તમારી રક્ષા કરવી એ અમારી જવાબદારી છે અમારું તપ અમારું ભજન અમારા જપ એ તમારી રક્ષા કરશે બસ તમે આવી જ રીતે ધર્મનું પાલન કરજો અને ધર્મની રક્ષા કરજો ધર્મ જેના જીવનમાં હોય એવી પ્રજા એવા સંત એવા ભક્ત એની રક્ષા કરજો બહુ સુંદર આ પ્રસંગ આવે છે એટલી સુંદર વાત છે પચીસ સુધીની ચોપાઈ આપણે અહીંયા રાખીએ છીએ જે ભગવાનની રક્ષા કરે છે એની રક્ષા ભગવાન કરે છે જે સાધુની રક્ષા કરે છે એની રક્ષા સાધુ કરે છે કોઈ સાધુની નિંદા કરતો હોય કોઈ ભગવાનના ભક્તની નિંદા કરતો હોય કોઈ આપણા મંદિર વિશે કોઈ આપણા તીર્થ વિશે હલકું બોલતો હોય ઘસાતું બોલતો હોય વચનામૃતમાં મહારાજ કીને તીખા બાણ જેવા વચન મારવા વચનામૃતમાં મહારાજના શબ્દ છે દયાનિધિ દયાળુ એવા ભગવાન દયા મૂર્તિ હોવા છતાં પણ જ્યારે ભગવાન સંત એના ઉપર આકરા પ્રહારો થતા હોય ત્યારે મહારાજ બોલ્યા પાજી પળવની છાયામાં દબાવવું નહીં આવા મૂરખ માણસો મવાલી માણસો હલકટ માણસો એનાથી દબાવવાની જરૂર નથી એની સામે તો ખબરદાર થઈને જવાબ આપવાની જરૂર છે અને આ કળિયુગમાં અત્યારે આ સમય ખરેખર આવી ગયો છે ગમે તેમ માણસ બોલે છે ગમે તેવા આક્ષેપો માણસ કરી શકે છે મહાભારતમાં લખ્યું આમ તો મહાભારતમાં નહીં પણ મહાભારતની કથા કરનારા જૂના પેલા કહેતા કે કળિયુગમાં રાયના દાણાઓ હિમાલયને અથડાશે આવું લખ્યું રાયના દાણાઓ હિમાલયને અથડાશે એવું જ છે ને હિમાલય જેવા અસ્તિત્વને આજે રાયના દાણા ચારે બાજુ અથડાય છે તમે જુઓ માટે આપણે સાવધાન થઈએ આપણને ખબર જ નથી આપણે જાણતા જ નથી એ વાતમાં ક્યારે ભૂલથી પણ હામાં હા ન પુરાવીએ નેગેટિવ વાત કરનાર એકવાર સ્ટોપ કરીએ એને અટકાવીએ એને રોકીએ રોકી ન શકે તેનાથી દૂર થઈએ પણ આટલું તો કરવું જ જોઈએ એની હામાં હા કરીને તો પિતામાં ભીષ્મની જેમ આપણું તપ બધું પાણીમાં જવાનું એની હામાં હા કરીને તો ગુરુ દ્રોણની જેમ આપણું બધું ભજન આપણું બધું આચરણ એ પાણીમાં જવાનું પચીસ ચોપાઈ પૂરી થઈ સુંદર વાત હજી આગળ મહારાજ કરે છે ભગવાન શ્રીહરિ અને રાજાનો સંવાદ આપણે આવતીકાલે સાંભળીશું બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ